પ્રયત્ન કરીશું કે સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ, ખાસ કરીને આપે જણાવ્યું ભક્તિ કરવી જોઈએ, કારણ કે વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. તો આ માટે મોહનભાઈ નામના એક કોલર આપણી સાથે જોડાયા છે. જી મોહનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી હેલો. જી હા મયુરભાઈ, જય ગણેશ. જય ગણેશ. હવે મારો એક પ્રશ્ન છે કે મારો બાબો છે ને, એ નોકરી કરે છે જમ્મુ માં. જી હા, ત્યાં જમ્મુ કાશ્મીર ના કુપવાડા ગામ આવ્યું ને, કુપવાડા. જી 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 હા, ત્યાં એટલે એની મિથુન રાશિ ગણાય. અને મારા દીકરાની રાશિ છે એ કર્ક રાશિ છે. જી હવે એનો જન્મ તારીખ છે 6/8/1996. બિલકુલ સમય જણાવો. રાત્રિના 2:19. જી હા, તો હવે 2 વર્ષ પછી ત્યાં બદલી થયેલી છે, તો પછી 2 વર્ષ દરમિયાન એનું ભવિષ્ય કેવું ન્યા રહે કુપવાડામાં, એ મને જરાક જણાવો છે. જી બિલકુલ ચોક્કસ હું આપને જણાવું. વૃષભ લગ્નની કુંડળી બની રહી છે. વૃષભ લગ્નની કુંડળીની અંદર લગ્નેશની જો પરિસ્થિતિની વાત કરવામાં તો પોતાની નીચ રાશિની અંદર પંચમ ભાવની અંદર જે સમય હંમેશા કેવો રહેશે એ દશાના આધારે, ગોચરના આધારે કહી શકાતું હોય છે. અત્યારે આપના દીકરાની બુધની મહાદશા ચાલી રહી છે. 2016 જુલાઈ મહિનાથી બુધની મહાદશા છે. વૃષભ લગ્નની કુંડળીમાં બુધ હંમેશા ઉત્તમ પ્રકારના ફળો આપે છે. એટલે આપણે જે કોઈ પણ પ્રકારની ચિંતાઓ આપને સતાવે છે હું જાણું છું ચોક્કસ, પણ એવી ચિંતાઓની મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની જરૂરિયાત આપની કુંડળીની અંદર આ કુંડળીમાં બનતું હોય તેમ જણાતું નથી. કારણ કે આપણે જે વાત કરી કર્ક રાશિ અને મિથુન રાશિ, એટલે બીયા બારુનો યોગ બને છે, એટલે એ સ્થળ કદાચ એમને ફળશે કે નહીં એ આપનો પ્રશ્ન મારી દ્રષ્ટિએ બનતો હોય તેમ જણાય છે. પરંતુ કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી, કારણ કે મિથુન રાશિ પણ એમની કુંડળીની અંદર પોતાની જે વાત કરવામાં આવે તો જે રાશિ બની રહી છે એ ધનશાળની રાશિ છે. કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત આ કુંડળીમાં નથી. આગળ બુધની મહાદશાની અંદર સારા અંતરો ચાલતા હોવાના કારણે ચોક્કસ ઉત્તમ પ્રકારનો સમયગાળો ગણી શકાય. બિલકુલ મયુરભાઈ, વડોદરાથી જલ્પાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જલ્પાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારું જન્મ તારીખ છે 19/11/1997. જન્મનો સમય છે 4:29. જન્મ સ્થળ છે બરોડા. હવે મયુરભાઈ, આગળ ઘણી વાર મેં પ્રશ્ન કરેલો છે કે અમારી બેબીનું બીજી વાર મેરેજ છે, વિધિ સંપૂર્ણ કરાવી છે, તો એના યોગ ક્યારે છે ને કઈ દિશામાં થશે, અને એ જરા જણાવો ને. પણ નોકરી પણ નથી મળતી અને તમે બહુ દિવસે આવ્યા છો. ચોક્કસ હું વાત કરું આપને. તો મેષ લગ્નની આપની બેબીની કુંડળી બની રહી છે. મેષ લગ્નની કુંડળીની અંદર હંમેશા લગ્ન જીવન માટે સપ્તમ ભાવની સ્થિતિ ખૂબ જ મહત્વની બનતી હોય છે. પરંતુ આ બીજા લગ્નની જ્યારે વાત આવે ત્યારે નવમ ભાવ ખૂબ અગત્યનો બની જતો હોય છે. એટલે નવમા ભાવના અધિપતિ તરીકે ગુરુની સ્થિતિ આ કુંડળીમાં સપ્તમ ભાવની અંદર છે. શુક્ર તેમજ બુધ જેવા ગ્રહોની સાથે જે પહેલા વખતે લગ્ન જીવનમાં જે કોઈ પણ મુશ્કેલીઓ પડી છે એના કરતાં ઘણી બધી સાનુકૂળતા બીજી વખતના લગ્ન જીવનની અંદર થશે તેવી સંભાવનાઓ ચોક્કસ ગણી શકાય. મારી દ્રષ્ટિએ અત્યારે નજીકનો સમયગાળો, આગામી 2-3 મહિનાનો સમયગાળો કદાચ બીજા લગ્ન માટે વધારે યોગ્ય અને ઉત્તમ ગણી શકાય. પરંતુ જો આ સમયગાળો ચૂકી જવાય તો મારી દ્રષ્ટિએ અત્યારે નજીકના સમયગાળામાં ક્યાંય બીજા લગ્ન થાય તેવી સંભાવનાઓ નથી લાગતી. કદાચ આપે 1.5-1.5 વર્ષનો વિલંબ કરવો પડે તેવી શક્યતાઓ ગણી શકાય. ચોક્કસ નોકરી બાબતે જો વાત કરવાનો પ્રયાસ કરું તો નવેમ્બર ડિસેમ્બરની આજુબાજુ આ કુંડળીની અંદર પ્રબળ નોકરીના યોગો બની રહ્યા છે. બિલકુલ મયુરભાઈ, અમરેલીથી રાજુભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી રાજુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી દીકરીની જન્મ તારીખ છે 7/3/1988. જી એનું નામ છે હેતલ, પણ રાશિ પ્રમાણે નથી. અને એકવાર લગ્ન જીવન એનું તૂટી ગયું છે, બીજી વાર કુલર કર્યા છે, અને સામે મંગળ વ્રત નો છોકરો છે, છતાં સરખું ચાલતું નથી. જન્મ સમય જણાવો. જન્મ સમય છે સવારે 5:30. જી ચોક્કસ. જી 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 બિલકુલ. બીજા લગ્ન જીવનમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે કુંડળીની અંદર, એવો આપનો પ્રશ્ન છે. મેં હમણાં જ કીધું એ પ્રમાણે બીજું લગ્ન જીવન હંમેશા નવમ ભાવથી જોવાતું હોય છે. ઘણી બધી ઓછી કુંડળીઓમાં એવું બનતું હોય કે સપ્તમ ભાવ પણ ખરાબ હોય અને નવમ ભાવ પણ ખરાબ હોય ત્યારે પહેલું લગ્ન જીવન બીજું લગ્ન જીવન બંને કદાચ એક જ સરખા રહેતા હોય છે. સપ્તમ ભાવના અધિપતિ તરીકે આ કુંડળીમાં ચંદ્રભાવની સ્થિતિ તો જે કોઈ પણ બની રહી છે, તેમજ રાહુ સૂર્યની સ્થિતિ બીજા ભાવની અંદર બનતી હોવાના કારણે પહેલા લગ્ન જીવનમાં ચોક્કસ મુશ્કેલીઓ પડી. પરંતુ બીજા લગ્ન જીવનની જો વાત કરવામાં આવે તો એના અધિપતિ તરીકે બુધની સ્થિતિ લગ્ન સ્થાનની અંદર એટલે પોતાના ભાવથી પંચમ ભાવની અંદર બની રહી છે. ખૂબ સારા યોગો છે. ગુરુની સ્થિતિ ચોક્કસ ત્યાંથી અષ્ટમ ભાવની અંદર છે.
થોડી ઘણી મુશ્કેલીઓ રહેશે, પરંતુ ગોચરના ગ્રહો અત્યારે ક્યાંય સપોર્ટ કરતા હોય તેમ જણાતું નથી. વિપરીત ગ્રહોની પરિસ્થિતિઓ અત્યારે હાલ ચાલી રહી છે. રાહુ અને કેતુની જે પરિસ્થિતિ સપ્તમ ભાવમાં અને લગ્નની અંદર ચાલી રહી છે, એના કારણે અત્યારે થોડા મુશ્કેલીવાળા યોગો છે. ચોક્કસ હજુ 5 થી 6 મહિનાનો આપ રાહ જોશો, વિલંબ જોશો, તો ચોક્કસ આજ લગ્ન જીવનની અંદર વધુ સારી સ્થિતિ થશે. કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂરિયાત નથી. મંગળદોષ વાળું પાત્ર જે આપણે કીધું, આપણી દીકરીની કુંડળીની અંદર પણ દ્વાદશ ભાવની અંદર શનિની સાથે હર્ષલની સાથે મંગળની સ્થિતિ છે, એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તેવી સંભાવનાઓ નથી જણાતી. બિલકુલ મયુરભાઈ, સાણંદ થી કિશનભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી કિશનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે ભાઈ છે એક નાનો, એની જન્મ તારીખ છે 28/2/2002. એ અત્યારે 11મું ભણશે. જન્મનો સમય આપનો જણાવો સૌથી પહેલા. એ ખબર નથી મને. જી ચોક્કસ, ચલો આપને ખબર નથી જન્મનો સમય, આપની ચંદ્ર કુંડળી દ્વારા જો જોવાનો પ્રયાસ કરીએ. એકદમ તારીખો પ્રમાણે તો નહીં કહી શકાય, પરંતુ ચોક્કસ ઘણી હદે પ્રેડિક્શન કરી શકાશે. 11મા ધોરણમાં હજુ ભણે છે. નોકરી અંગેનો આપનો પ્રશ્ન છે. ચંદ્ર કુંડળીની જો વાત કરવામાં આવે તો સિંહ લગ્નની કુંડળી બની રહી છે. એની અંદર સપ્તમ ભાવના ની અંદર હર્ષલ, શુક્ર અને સૂર્ય જેવા ગ્રહોની પરિસ્થિતિ બની રહી છે. કોઈ પણ પ્રકારનો વ્યવસાય કદાચ તેના માટે મારી દ્રષ્ટિ અનુકૂળ નહીં રહે તેવી સંભાવનાઓ છે. માદીની સ્થિતિ નવમ ભાવની અંદર બનતી હોવાના કારણે વિલંબથી ભાગ્યોદય થાય, શરૂઆતનું જીવન હંમેશા સંઘર્ષમય પસાર થાય તેવી સંભાવનાઓ પણ આ કુંડળીની અંદર બનતી હોય તેમ જણાય છે. નોકરી માટે અત્યારે પ્રોપર સમય નથી, હજુ એને ભણાવવાનો પ્રયાસ કરો આપ, તો કદાચ વધુ સારી પરિસ્થિતિઓની નિર્માણ થઈ શકશે. અત્યારે હાલ ભણવાની અંદર પણ કદાચ ક્યાંક ને ક્યાંક નબળો હશે, જેના કારણે જ આપને કદાચ ભવિષ્યની ચિંતાઓ સતાવે છે. પરંતુ ચોથા ભાવની અંદર જો વાત કરવામાં આવે તો કેતુની સ્થિતિ બની રહી છે, એટલે થોડી મુશ્કેલીઓ ચોક્કસ પડશે, પરંતુ મુશ્કેલીઓના અંતે ડિગ્રીની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ ચોક્કસ છે, એટલે વધુ અભ્યાસ કરાવડાવો. નોકરી બાબતનો પ્રશ્ન મારી દ્રષ્ટિ અત્યારે અસ્થાને છે. બિલકુલ મયુરભાઈ, વડોદરાથી શોભનાબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. જી શોભનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. અચ્છા, મારો બાબો 90 છે. જી, મારી બર્થડે છે 3/3/96. સમય જણાવો. 3/3/96 વડોદરાથી બોલું છું. એનું ભવિષ્ય કેવું રહેશે? જન્મનો સમય જણાવો. 1/53 બપોરે. જી ચોક્કસ, ભવિષ્ય અંગેનો આપનો પ્રશ્ન છે. સામાન્ય રીતે ભાગ્યસ્થાન, કર્મસ્થાનની સ્થિતિ ઉપરાંત સૌથી અગત્યની બાબત જ્યોતિષની અંદર છે કે જાતકને કયા ગ્રહની દશા ચાલે છે. જીવનના મહત્વના વર્ષો છે ત્યારે જો કુંડળીના યોગ્ય ગ્રહોની દશા ચાલતી હોય તો ચોક્કસ હંમેશા ઉત્તમ પ્રકારનો સમય પસાર થતો હોય છે. મિથુન લગ્નની કુંડળી છે. આ લગ્નની કુંડળીની અંદર જો વાત કરવામાં આવે તો લગ્નેશ તરીકે બુધની સ્થિતિ અષ્ટમ ભાવની અંદર, ભાગ્યસ્થાનની અંદર અસ્તના મંગળની સાથે સૂર્યની સ્થિતિ બની રહી છે. દશાની વાત કરવામાં આવે તો ત્યારે શુક્રની મહાદશામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. દશાના ચોક્કસ કુંડળીની અંદર સફળતાઓ આપે તેવી સંભાવનાઓ આ કુંડળીની અંદર બની રહી છે. પરદેશની અંદર જ રાખવાનો પ્રયાસ કરજો, કારણ કે આ કુંડળીમાં જન્મભૂમિ માતૃભૂમિથી જેટલો જાતક દૂર રહે એટલું જ ભવિષ્ય વધુ સારું અને સુરક્ષિત રહે તેવી સંભાવનાઓ બની રહી છે. શરૂઆતનો સમયગાળો ચોક્કસ થોડો સંઘર્ષમય પસાર થાય તેવી શક્યતાઓ ગણી શકાય, પરંતુ આગામી 2 વર્ષ પછી આ કુંડળીની અંદર વધુ સારા ભાગ્યોદયની સંભાવનાઓ બની રહી છે.